નમસ્કાર મિત્રો, ગ્રીષ્માની હત્યા અચાનક ઉશ્કેરાટનું પરિણામ નથી, ગણતરીપૂર્વક ખૂન કરવા માટે ચપ્પુ ખરીદ્યું હતું એવી સરકાર પક્ષની દલીલ. અંતિમ દલીલોનો દોર શરૂ, જુબાનીનું વિશ્લેષણ કરાયું. પાસોદ્રામાં ગ્રીષ્મા વેકરી હત્યા કેસમાં સત્ર ન્યાયાધીશની કોર્ટની કાર્યવાહી ચાલુ રહી હતી, તેમાં બુધવારે અંતિમ દલીલોમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખવાડાએ દલીલ કરી હતી કે આ કેસ ઉશ્કેરાટનું પરિણામ નથી, ગણતરીપૂર્વકની હત્યા છે. આરોપીએ 7 કાપાનું ચપ્પુ ખરીદ્યું હતું, જેનો ઘા મારવાથી શરીરના અવયવો પણ બહાર આવી જાય. બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવા અંગે પણ ઇનકાર કર્યો હતો. 12 ફેબ્રુઆરીએ ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી હતી. સરકાર પક્ષે કુલ 105 સાક્ષી ચકાસાયા હતા. ટ્રાયલ દરમિયાન ડોક્ટર ઉપરાંતના જે સાહેદોએ જવાબ આપ્યા હતા તેના પરથી પેનિલને સવાલો પૂછાયા હતા. આરોપી સામે જે પુરાવા સામે આવ્યા તેને સંલગ્ન સવાલો કરાયા હતા, જેમાં દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીનો સમાવેશ થયો હતો. આ મામલે આરોપીનો ખુલાસો માંગવામાં આવ્યો હતો, જો કે મોટાભાગના સવાલોમાં જવાબ અંતિમ દલીલમાં આપશે તેમ જણાવ્યું હતું. કેસમાં હવે આરોપીના બચાવ પક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવતઃ આગામી 2 મુદ્દતોમાં જાહેર થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ધન્યવાદ.